આપણે નિયંત્રણ અને સંકલન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે સજીવોમાં હલનચલન કેવી રીતે થતું હશે? હલનચલન એટલે શું? સજીવોમાં જ હલનચલન શા માટે જોવા મળતું હશે? હલનચલન એટલે જીવંત સજીવોની સ્થિતિમાં થતો ફેરફાર. હલનચલન જીવંત સજીવોમાં જોવા મળે છે. મૃત સજીવો હલનચલન કરતા નથી. સજીવોમાં હલનચલનના અનેક હેતુઓ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, બીજનું અંકુરણ પામી છોડમાં પરિવર્તન થવું. બીજનું પ્રાંકુર વિકાસ પામે ત્યારે પરોતંત્ર ભૂમિમાંથી બહાર નીકળે છે. બીજના આ હલનચલનને વૃદ્ધિ સાથે સાંકળી શકાય છે. પરંતુ બધા જ હલનચલન વૃદ્ધિ બાબતે હોતા નથી. દાખલા તરીકે, જ્યારે આપણે દોડીએ છીએ, રમીએ છીએ, ખાઈએ છીએ, ત્યારે આપણે આવા હલનચલનને વૃદ્ધિ સાથે સાંકળી ન શકાય. આવા હલનચલનનો હેતુ અન્ય હોઈ શકે. એક અન્ય ઉદાહરણ દ્વારા હલનચલનના બીજા કારણો વિશે સમજીએ. ભેંસ જ્યારે ખોરાકને વાગોળે છે ત્યારે તે ખોરાકના મોટા ટુકડાઓનું નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે, જેના કારણે ખોરાકના પાચનમાં તેને મદદ મળે છે. તેવી જ રીતે અમીબા પોતાના ખોટા પગોનો ફેલાવો કરે છે, જેથી તે ખોરાકના નાના કણોનું અંતઃગ્રહણ કરી શકે. હલનચલનના આવા પ્રકારોનું કારણ પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચારરૂપ અથવા તો સજીવોના અંગત લાભ હોઈ શકે. ઘણી વખતે આપણે પોતાના જીવનું રક્ષણ કરવા અથવા તો અંગોનું રક્ષણ કરવા માટે પણ હલનચલન કરતા હોઈએ છીએ. જેમ કે આંખો પર જ્યારે તીવ્ર પ્રકાશ પડે ત્યારે આપણી કીકીઓ સંકોચાય છે. જ્યારે આપણે ગરમ વસ્તુનો સ્પર્શ કરીએ ત્યારે આપણો હાથ કે શરીરનું કોઈ પણ અંગ તરત જ પાછું ખેંચાય છે. આમ આવા હલનચલનનું કારણ એ આપણો અંગત બચાવ હોઈ શકે છે. તો હવે આપણે અભ્યાસ કરીશું ચેતાતંત્રનો. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ દ્વારા થાય છે. આકસ્મિક રીતે ગરમ પદાર્થને અડકવું એ આપણા માટે હાનિકારક હોઈ શકે છે. આવા સંજોગોમાં આપણું શરીર પરિસ્થિતિ અનુસાર ચોક્કસ ક્રિયા કરે છે. તો અહીં તમને એવો પ્રશ્ન થતો હશે કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? આપણા શરીરને આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ, કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે, જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. આવા ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદાંગો જ્ઞાનેન્દ્રિયમાં આવેલા હોય છે. અંતઃકરણ, નાક, જીભ વગેરે સંવેદાંગો છે. રસગ્રાહી એકમો જીભની સપાટી પર રહેલા હોય છે, જે સ્વાદની ઓળખ કરે છે. ગ્રહણગ્રાહી એકમો નાકના અધિચ્છેદીય સ્તરમાં રહેલા છે, જેઓ ગંધની ઓળખ કરે છે. સ્પર્શગ્રાહી એકમો ત્વચામાં રહેલા હોય છે, જેઓ સ્પર્શની ઓળખ કરે છે. પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો આંખમાં રહેલા હોય છે, જે દ્રશ્યની ઓળખ કરે છે. તેમજ ધ્વનિગ્રાહી એકમો અંતઃકરણમાં રહેલા હોય છે, જે અવાજની ઓળખ કરે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા વિવિધ સૂચના મેળવવામાં આવે છે. આવા તંતુઓને શિખાતંતુઓ કહેવામાં આવે છે. જ્યારે શિખાતંતુઓને સૂચના મળે છે ત્યારે તે એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. અહીં દર્શાવ્યા પ્રમાણે આવો આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે
અને ચેતાક્ષ થઈ તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષ એટલે કે ચેતાક્ષના અંતિમ છેડાને ચેતાંત એટલે કે ચેતાનો અંત કહી શકાય છે. ચેતાક્ષ એ ચેતાકોષનો અંતિમ છેડો છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. બે ચેતાકોષની વચ્ચે અવકાશીય સ્થાન એટલે કે ચેતોપાગમ રહેલું છે. આવા રસાયણ અવકાશીય સ્થાન એટલે કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આમ ઉર્મિવેગના વહનની એક પ્રણાલી ઉત્પન્ન થાય છે, એટલે કે એક ચેતાકોષમાંથી ચેતોપાગમ દ્વારા બીજા ચેતાકોષમાં વિદ્યુત આવેગનું સ્થાનાંતર થાય છે. આવી રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિવેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમ અનેક કોષો ભેગા થઈ એક આયોજનબદ્ધ જાળીની રચના કરે છે. આવી રચનાને ચેતાપેશી કહેવાય છે અને તેનો ઉપયોગ સૂચનાઓના વિદ્યુત આવેગ દ્વારા એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં થાય છે. આજના લેક્ચરમાં આપણે સંવેદના ગ્રાહ્યો, ઉર્મિવેગ, ચેતાકોષ, સંવેદના અને સૂચનાઓ વિશે ભણ્યા. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં સ્વાદકલિકાઓ અને તેના કાર્ય વિશે ભણીશું. જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે આપણને ખાંડનો સ્વાદ ગળ્યો લાગે છે, પરંતુ જ્યારે આપણે નાકને અંગૂઠા અને પ્રથમ આંગળીથી દબાવી રાખીએ ત્યારે શું કોઈ ફર્ક જણાય છે? તેનો જવાબ છે ના. કારણ કે સ્વાદનો અનુભવ રસગ્રાહી એકમ જે જીભની સપાટી પર રહેલા છે તેના દ્વારા થાય છે. હવે જો આપણે નાક બંધ કરી ભોજનને લઈએ અથવા તો જમીએ તો આપણને સ્વાદમાં પરિવર્તન લાગે છે. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ નાક બંધ કરી દેવાથી ઉત્તેજિત થતી નથી. કારણ કે એમ કરવાથી આપણને સુવાસનો અનુભવ થતો નથી. તો આપણે બધા જાણીએ છીએ કે ઘ્રાણગ્રાહી એકમો નાકના અધિચ્છેદીય સ્તરમાં રહેલા છે જે ગંધની ઓળખ કરે છે. તેથી જ જ્યારે આપણને શરદી થાય છે ત્યારે શ્લેષ્મના વધારે પડતા સ્ત્રાવથી ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ ડંકાઈ જાય છે અને ભોજનની વાસ અનુભવી શકાતી નથી, જેના કારણે ભોજનમાં સંતોષ થતો નથી.